વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન. આ પાઠની અગાઉ આપણે થોડી ચર્ચા કરી ચૂક્યા છીએ. એ વિડીયો તમે ન જોયો હોય તો એ પણ જોઈ લેવા વિનંતી. આજે જે વાત કરવાની છે એ વાત કરશું અભયારણ્ય એટલે શું, અભયારણ્ય વિશે સમજાવું. અને બીજું મહત્વનું છે કે રાષ્ટ્રીય ઉદ્યાન. આ બે ટોપિક અને એક જૈવ આરક્ષિત ક્ષેત્ર, આ ત્રણેય જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે. અને આજ જે ટોપિક છે એ ફોરેસ્ટ એક્ઝામની જે વિદ્યાર્થીઓ યુવાનો જે તૈયારી કરી રહ્યા છે એમને માટે પણ આ ટોપિક ખાસ અગત્યનું છે. તો શરૂ કરીએ આપણે આજનો મહત્ત્વનો જે વિડીયો છે એના વિશે. તો સૌથી પહેલી મહત્ત્વની વાત કરીએ અભયારણ્ય વિશે. તો કોને કહેવાય અભયારણ્ય? તો પ્રથમ મુદ્દો છે કે સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ એ મેળવી શકાય છે. આ જે અભયારણ્ય છે એની અંદર છે જે સત્તાધિકારી હોય તો ત્યાં એમની પાસેથી અનુમતિ લીધા બાદ ત્યાં પશુઓનું એ ચરાણ કરી શકાય. ત્યારબાદ બીજું મહત્વનું છે કે ચોક્કસ સમય મર્યાદાની અંદર માનવ પ્રવૃત્તિઓને એ અનુમતિ આપવામાં આવે છે. એટલે કે અમુક સમય દરમિયાન આ જે અભયારણ્ય છે એની અંદર માનવ પ્રવૃત્તિ એટલે કઈ પ્રવૃત્તિ? તો એ માનવ પ્રવૃત્તિની અંદર અહીં હું જણાવું છું કે લાકડા વીણવા, પશુ ચરાવવા, ત્યારબાદ કોઈ ઔષધિ લેવી હોય, પછી જંગલોની અંદર ગુંદર હોય, ઘાસચારો લેવો હોય, તો આ બધી જ પ્રવૃત્તિઓ છે એ અનુમતિ મેળવ્યા બાદ અમુક ચોક્કસ સમયની અંદર એ પ્રવૃત્તિ કરવામાં આવે છે, એવી છૂટ આપવામાં આવે છે, એ અભયારણ્યની અંદર આપવામાં આવે છે. ત્રીજો મહત્વનો ટોપિક લઈ કે વન્યજીવ છે એ અભયારણ્યની સ્થાપના છે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે હોય છે. આ એક ખાસ યાદ રાખવાનું છે કે અભયારણ્ય છે માત્ર કોઈ એક વિશેષ પ્રજાતિ માટે હોય છે. કોની માટે હોય છે? કોઈ એક વિશેષ પ્રજાતિ માટે, એમાં અન્ય કોઈ પ્રજાતિનું સંરક્ષણ થતું નથી. તો એકમાત્ર જે પ્રજાતિ માટે જે વિશેષ સંરક્ષણ માટે જે સ્થાપના થાય છે એને કહેવાય છે અભયારણ્ય. અભયારણ્યની સ્થાપના છે એ રાજ્ય સરકાર દ્વારા એ જરૂરી પ્રક્રિયાથી એ કરવામાં આવે છે. એટલે કે અભયારણ્યની સ્થાપના એ કોના હસ્તક થાય છે? એ રાજ્ય સરકાર હસ્તક થતી હોય છે. હવે કેવા કેવા અભયારણ્યો જાણીતા છે? તો પેરિયાર, ચંદ્રપ્રભા, ચેતુર, નાગરમ અભયારણ્ય છે એ ખૂબ જ જાણીતા એવા અભયારણ્ય છે. ચેતુર નાગરમ જે અભયારણ્ય છે એ આંધ્રપ્રદેશમાંથી અલગ પડેલું રાજ્ય છે, તેલંગાણા. તો આ તેલંગાણાની અંદર એ આવેલું છે. ફરી વાર લખી લઉં, તેલંગાણા. તો આ તેલંગાણાની અંદર ચેતુર નાગરમ અભયારણ્ય છે એ આવેલું છે. તો અભયારણ્યની અંદર આ વાત કરી. હવે વાત કરીએ આપણે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે. તો સૌથી પહેલે રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું શું છે તો બંને વચ્ચેનો તફાવત પણ તમને સમજાઈ જશે. તો પાલતુ પશુઓને ચરાવવા પર એ સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. જો અહીંયા શું છે, અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવી શકાય, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સંપૂર્ણ રીતે પ્રતિબંધ હોય છે, એટલે ત્યાં પશુ પણ ચરાવવાના નથી. ત્યારબાદ અભયારણ્યની જે તુલનામાં વધારે સંરક્ષિત હોય છે. અભયારણ્યની અંદર અનુમતિ મેળવો તો પછી તમને એ પશુ ચરાવવાની છૂટ મળે, પણ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સંપૂર્ણ રીતે એ પ્રતિબંધ હોય છે અને ત્યારબાદ અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત હોય છે. અહીં ઘણી બધી અભયારણ્યની અંદર છૂટછાટ હોય છે, પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એ સંપૂર્ણ રીતે એ સુરક્ષિત હોય છે. તે કોઈ એક વિશેષ પ્રજાતિને કેન્દ્રમાં હોતું નથી. એટલે રાષ્ટ્રીય ઉદ્યાન છે માત્ર કોઈ એક વિશેષ પ્રજાતિ માટે હોતું નથી, એટલે કે એકથી વધારે પારિસ્થિતિકી તંત્રને સમાવિષ્ટ હોય છે. એટલે કે એકથી વધારે
માત્ર એક જ એક પ્રજાતિ માટે નહીં પણ એકથી વધુ પરિસ્થિતિકી તંત્ર પર આધારિત આ રાષ્ટ્રીય ઉદ્યાન હોય છે, જેની અંદર ત્યાંની ઘાસભૂમિ વિસ્તાર હોય, ત્યાંની કોઈ એક હરણની પ્રજાતિ હોય, હરણની પ્રજાતિ સાથે ત્યાં એક વિશિષ્ટ કોઈ એક હિંસક પ્રાણી સાથે જોડાયેલો હોય, આમ એકથી વધુ પ્રજાતિ માટે સંરક્ષિત કોઈ હોય તો એ છે રાષ્ટ્રીય ઉદ્યાન. તેની સ્થાપના તો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ બંનેના સંકલનથી કરાય છે, એટલે કે બંને એક સાથે પ્રથમ રાજ્ય સરકાર અને પછી કેન્દ્ર સરકાર બંનેના સંકલન દ્વારા આ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના છે એ કરવામાં આવે છે. હવે મહત્વના જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે તેમાં કાજીરંગા, કોર્બેટ, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે અગત્યના એવા રાષ્ટ્રીય ઉદ્યાનો આપણે ત્યાં જાણીતા છે. જેમ અસમ, જે કાજીરંગા છે એ અસમમાં છે, જે અસમ અહીં ખાસ એક સિંગી ગેંડો છે, ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ છે, ત્યાંના જે જંગલો છે એમ એકથી વધુ. કોર્બેટ, જીમ કોર્બેટના નામ ઉપરથી બનેલું છે, ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને ભારતનું સૌથી પહેલું અભયારણ્ય હતું, બરાબર. પછીથી એને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો. વેળાવદર આપણા ગુજરાતમાં જ છે, ત્યાર પછી ગીર પણ ગુજરાતની અંદર છે, દચીગામ છે એ જમ્મુ કાશ્મીર, આમ વગેરે આટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે આપણે ત્યાં આવેલા છે. બંને વચ્ચે ખાસ એક જ ભેદ છે જે મૂળ તમારે યાદ રાખવાનો છે કે અભયારણ્યની અંદર સત્તાધિકારી પાસેથી અનુમતિ મળ્યા બાદ પશુ અને માનવ પ્રવૃત્તિની છૂટ હોય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પશુ ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય. અહીં જે વાત કરીએ તો વન્યજીવ છે માત્ર કોઈ એક વિશેષ પ્રજાતિ માટે હોય છે જે અભયારણ્યની અંદર, અહીંયા એકથી વધુ પ્રજાતિઓ માટે એ સંરક્ષિત હોય છે. તો આટલી મહત્વની વાત કરીએ આપણે રાષ્ટ્રીય ઉદ્યાન. હવે પછી આગળ વાત કરીશું આપણે જૈવિક આરક્ષિત ક્ષેત્ર વિશે. જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે હવે આગળ વાત કરીએ તો જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ આંતરરાષ્ટ્રીય જે માપદંડ છે એના અનુસાર એ નક્કી કરાય છે, કે જૈવ આરક્ષિત ક્ષેત્ર માટે આંતરરાષ્ટ્રીય માપદંડો એ નક્કી કરવામાં આવ્યા છે અને એના આધારે આ જૈવિક આરક્ષિત ક્ષેત્ર છે એ નક્કી કરવામાં આવે છે. તો એનો પ્રથમ આંતરરાષ્ટ્રીય જે માપદંડ છે એ શું છે કે આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી એ મોટો હોવો જોઈએ અથવા હોય છે, એટલે કે જે જૈવ આરક્ષિત ક્ષેત્ર નક્કી કરવામાં આવે છે એનો સરેરાશ વિસ્તાર છે એ 5000 ચોરસ કિલોમીટરથી વધુ હોય તો એને નક્કી કરવામાં આવે છે. આ વિસ્તારની અંદર તમામ પ્રકારની એ માનવીય ગતિવિધિનો સંપૂર્ણપણે એ પ્રતિબંધ હોય છે, કે ત્યાં સંપૂર્ણ રીતે માનવીય એ ગતિવિધિ એટલે કે પ્રવૃત્તિનો સંપૂર્ણ રીતે ત્યાં પ્રતિબંધ એ હોય છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો પણ ઊભી કરાય છે, એટલે કે જૈવ વૈવિધ્યતાની બાબતની અંદર એ ત્યાં સંશોધનો પણ થતા હોય છે અને પ્રશિક્ષણ એટલે કે ત્યાં શિક્ષણવિદો છે જે પર્યાવરણવિદો કહેવાય તો એ ત્યાં શિક્ષણ પણ એ લેતા હોય છે, એટલે અને અન્ય એવા કોઈ સંશોધકો હોય તો તે એમની માટેનું આ શિક્ષણનું કેન્દ્ર પણ એ બને છે. આ ક્ષેત્રની અંદર થતી એ બધી જ વનસ્પતિઓ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ એ સમુદાયની જીવનશૈલીનું પણ એ સંરક્ષણ કરાય છે, એટલે કે ત્યાં તમામ પ્રકારની જે વનસ્પતિ થતી હોય એ તમામ વનસ્પતિઓ, તમામ એવા જીવજંતુઓ, જમીનનું પણ સંરક્ષણ થાય અને ત્યાં જે કંઈ માનવ વસ્તી હોય, માનવ સમુદાય હોય જેમ કે આદિવાસી સમાજ, તો એમની જીવનશૈલીનું પણ સાથે સાથે સંરક્ષણ થતું હોય છે. તો આ તમામ ક્ષેત્રની વાત છે એ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર સમાવેશ થશે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ પણ કરવાનો હેતુ
રહેલો છે કે માત્ર એ પ્રાકૃતિક જ નહીં, એટલે કુદરતી બાબતોનું સંરક્ષણ કરવું એવું નથી, જેમ કે વનસ્પતિ, જીવજંતુ, જમીન કે કોઈ અન્ય પ્રાણી. તો એ સિવાય અન્ય એટલે કે સાંસ્કૃતિક વિવિધતા, જેમ હમણાં અગાઉ વાત કરી કે માનવ સમુદાય, તો આ માનવ સમુદાયનું પણ એ સંરક્ષણ કરવાનો હેતુ આ જૈવિક આરક્ષિત ક્ષેત્રની અંદર એ રહેલો છે. તો ભારતની અંદર ક્યાં ક્યાં જૈવિક આરક્ષિત ક્ષેત્રો છે? તો નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના કહી શકાય એવા જૈવિક આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. તો ભારતના મહત્વના કહી શકાય એવા ક્યાં જૈવિક આરક્ષિત ક્ષેત્રો છે? તેમાં પહેલું છે નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન અને પંચમઢી. આવા દેશના જાણીતા એવા જૈવિક આરક્ષિત ક્ષેત્રો છે. એ જ રીતે આપણા ગુજરાતની અંદર પણ આવ્યું છે કચ્છના એ રણની વિશિષ્ટ પરિસ્થિતિને સંરક્ષણ હેતુસર એ 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયું છે. કચ્છની રણની જે વિશિષ્ટ પરિસ્થિતિકી તંત્ર છે એને પરિણામે આ એક યાદ રાખજો 2008ની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ નક્કી કરાયું છે અને એનું નામ છે છારી ઢંઢ. શું નામ છે એનું? છારી ઢંઢ. છારી ઢંઢ આમ થશે, છારી ઢંઢ છે એ નક્કી કરાયું છે, જેને 2008ની અંદર જૈવિક આરક્ષિત ક્ષેત્ર તરીકે નક્કી કરવામાં આવ્યું છે. તો ત્રણેય મહત્વની વાત કરી છે આપણે, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવિક આરક્ષિત ક્ષેત્ર. આ પ્રશ્ન છે આપણને બધી રીતે ઉપયોગી છે, બોર્ડની પરીક્ષામાં પણ ઉપયોગી છે અને ફોરેસ્ટ એક્ઝામમાં પણ ખાસ ઉપયોગી છે. જરૂરથી વિડીયો પસંદ આવ્યો છે તો એક્ટિવ ઓનલાઈન જીકેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જોતા રહો એક્ટિવ ઓનલાઈન જીકે.